नमस्ते बाळको, આજે આપણે કરીશું મેથ્સનું રિવિઝન. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમારો પ્રશ્ન આવશે, 1 થી 10 અંક લખો. એટલે કે તમારે 1 થી 10 અંક જોઈને લખવાના છે. આ પ્રમાણે જોઈને તમારે નીચે લખવાના છે. ત્યારબાદ આવશે પ્રશ્ન 2. સર્કલ ગણીને અંક લખો. એટલે કે તમારે જે આપેલા સર્કલ છે તેને ગણવાના છે અને બોક્સમાં અંક લખવાનો છે. સર્કલ ગણતી વખતે આ રીતે સર્કલ ગણવાના છે, 1, 2, 3, 4. તો આ 4 થયા, તો બોક્સમાં લખવાના છે 4. ત્યારબાદ ફરી ગણીશું, આ કેટલા છે, 1. તો બોક્સમાં લખીશું 1. આ રીતે તમારે બધા સર્કલ ગણીને બોક્સમાં લખવાના છે. ત્યારબાદ આવશે પ્રશ્ન 3. એમાં આવશે જોડકા જોડો. તેમાં જોડકા જોડવામાં તમારે સેમ અંકને જોડવાના છે. જેમ કે 6 ને 6 સાથે જોડવાનો છે, 9 ને 9 સાથે જોડવાનો છે, 7 ને 7 સાથે જોડવાનો છે, 11 ને 11 સાથે જોડવાનો છે, તેમજ 13 ને 13 સાથે જોડવાનો છે. ત્યારબાદ આવશે પ્રશ્ન 4. આપેલા ચિત્ર ગણીને અંક સાથે જોડકા જોડો. એટલે કે તમારે ચિત્ર ગણવાના છે. ધારો કે 1, 2, 3. તો આ 3 સર્કલ છે, તો તમારે 3 શોધવાના છે સામે. તો કે આ રહ્યા 3, કે તમારે 3 સાથે તેને જોઈન કરવાના છે. ત્યારબાદ તમારે ત્રિકોણ ગણવાના છે, 1, 2. તો સામે તમે 2 શોધશો, તો આ રહ્યા 2, તો તેને 2 સાથે જોઈન કરવાના છે. આ રીતે તમારે ચિત્ર ગણીને જોઈન કરવાનું છે. તો ચાલો ફરીથી જોઈ લઈએ. પહેલાં પ્રશ્નમાં તમારે 1 થી 10 અંક લખવાના છે. પ્રશ્ન 2માં સર્કલ ગણીને અંક લખવાના છે. પ્રશ્ન 3માં જોડકા જોડવાના છે. અને પ્રશ્ન 4માં ચિત્ર ગણીને અંક સાથે જોડકા જોડવાના છે. તો આ રીતે વાલીશ્રી તમે તમારા બાળકને પ્રેક્ટિસ કરાવશો અને એક્ઝામની તૈયારી કરાવશો. નમસ્તે.